લોકાર્પણ કાર્યક્રમ મેડિકલ કોલેજનો શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાનની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ આશીર્વાદ મેળવ્યા બાદ ભોળેનાથના આશીર્વાદ મેળવ્યા બાદ પહોંચી ચૂક્યા છે. એક કાર્યક્રમ સ્થળ પર કે જ્યાં મેડિકલ કોલેજનું લોકાર્પણ થઈ રહ્યું છે, આ મેડિકલ કોલેજ જે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી રહ્યું છે. તો વડનગરમાં મેડિકલ ક્ષેત્રે જે યુવાનોને સારી તક મળી રહે, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સારી વ્યવસ્થા ઉભી થાય તે માટેના પ્રયાસો વડનગરમાં આ મેડિકલ કોલેજનું લોકાર્પણ થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાનજી, વડનગર ખાતેની આ મેડિકલ કોલેજનું અનાવરણ કરીને તેને લોકસેવામાં અને લોકોના અભ્યાસમાં, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુલ્લી મૂકી છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ મેડિકલ કોલેજ, જેમાં લેક્ચર હોલ છે, 180 બેઠકની ક્ષમતાવાળો લેક્ચર હોલ, આ સમગ્ર સંકુલનું અવલોકન માનનીય પ્રધાનમંત્રીશ્રી કરશે. અહીંની જે લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે, તે પણ 3000 કરતાં વધુ પુસ્તકોની ક્ષમતા છે. 20 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સ અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે 20 જેટલા કમ્પ્યુટર્સ ધરાવે છે. તો આવી અદ્યતન સુવિધાઓથી સજ્જ આ મેડિકલ કોલેજ આજે માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે સમર્પિત થઈ રહી છે, લોકાર્પિત થઈ રહી છે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ આજે વડનગરના આંગણે આ મહામૂલો અવસર છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે વડનગરના આંગણે. સર્વે તબીબશ્રીઓ અને અધિકારીશ્રીઓ આ મેડિકલ કોલેજની માહિતી આપી રહ્યા છે વડાપ્રધાનશ્રીને. આપ જોઈ શકો છો સ્ક્રીન પર.